नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मुड़िया आपनु हार्दिक स्वागत करू छू। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी, आ वात लईने ने आपणे दर वखते ए खेडूत मित्रों ने मळीए छीए अने खेतीनी जे छे ए नवी नवी वात ए आपणे करता होईए छीए। त्यारे मित्रों, हाल उनाळो पाको जे छे ए उनाळो पाकोनी अंदर केवी काळजी राखवी, उनाळो पाकोमां कई बाबतोनी काळजी लेवी, उनाळो पाकोमां क्यारे पियत आपवुं, क्यारे जे छे ए खातर दवानो छंटकाव करवो, અને આ બાબતો જે છે એ કેવી રીતના જે છે પ્રાકૃતિક રીતે અને દવાનો છંટકાવ જે છે કેવી રીતના કરીએ તો પાકને આપણે જે છે એ વ્યવસ્થિત રીતે જે છે એનો ઉછેર કરી શકીએ। ત્યારે આવી માહિતી જે છે એ આપણા કૃષિના નિષ્ણાત આપણા શિરોડિયા સાહેબ પાસેથી જે છે એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ સાહેબનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આજે આપણે ઉનાળો પાકોની જે છે એ વાતો જે છે કરીશું। સાહેબ આપનો પરિચય। નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, મારું નામ શિરોયા મહેશકુમાર સૌજીભાઈ, એમએસસી એગ્રીકલ્ચરનો મેં અભ્યાસ કરેલો છે અને અશોકભાઈએ જેમ વાત કરી કે ઉનાળુ પાકોમાં અત્યારે કઈ વાતની કાળજી રાખવી જોઈએ તો એમાં ઘણા બધા પ્રશ્નો હાલના તબક્કે જોવા મળી રહ્યા છે, જેમ કે વિકાસની અવસ્થા અત્યારે હોવી જોઈએ એ પ્રમાણે નથી તો છોડનો વિકાસ રૂંધાય છે, તો એ છોડનો વિકાસ કરવા માટે ખેડૂતોએ એની જમીનમાં ખાતરો ઘણા બધા આપ્યા હોય છે, ક્યારેક ખાતરની ઉણપ પણ ઘણા ખેડૂતો રાખી દેતા હોય છે, પણ સૌથી મહત્વનું એ છે ખેડૂત મિત્રોએ એ સમજવું પડશે કે આપણે જમીનમાં જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એ રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવા માટે પણ જીવામૃત કે દેશી ખાતરનો ઉપયોગ કરવો પડશે। એવી વસ્તુઓ કે જે આપણા જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે એવી વસ્તુનો ઉપયોગ જો કરશે તો એ વસ્તુને લીધે સૂક્ષ્મજીવોની સંખ્યા વધશે, એની જેટલી કાર્ય જમીનમાં એક્ટિવિટી વધશે એટલું જ આપણે જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ છોડ માટે લભ્ય સ્વરૂપમાં ફેરવશે અને છોડને એ મળતો થશે। સરસ વાત સાહેબે જે છે કરી કે ભાઈ જીવામૃત જે છે એ મિત્રો અત્યારે ઉનાળો પાક જે છે લગભગ મહિના દિવસ ઉપરના થયા છે, સાહેબ આપણે 21 દિવસેની ભલામણ કરીએ છીએ, તો મિત્રો જે ભાઈઓ જે છે એ ઉનાળો પાકોની અંદર પાકો વાયવા છે એ દરેક પાકોની અંદર મિત્રો જીવામૃત બનાવી અને જીવામૃત જે છે એ આપણે આપશું તો જે આપણા ખાતરો તમે આપ્યા છે એની કાર્યક્ષમતા વધશે, જે અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એક તો જીવામૃત કરશે, સાથે સાથે સાહેબ જે છે એ અત્યારે છોડ જે ઉગ્યા ભેગું જે છે એનો બફ કેમ ભરે એમ છોડની અંદર અત્યારે થ્રીપ્સ સફેદ માખી મોલમસી આનો એટેક આવ્યો છે, તો પ્રાકૃતિક રીતે અને જે છે એ આ છોડના જે છે એ જ્યારે રસ શૂસી જાય છે તો સાથે સાથે જે છે એ રસ જે છે એ શૂસે છે એની જે આપણે જે કાર્યક્ષમતા હોય એની ઘટી જાય છે, તો એના માટે જે છે એ આપણે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? સુષ્યા પ્રકારની જીવાતો છે એ તાપમાનમાં રાત્રિના અને દિવસના તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળે એટલે એનો એટેક વધતો હોય છે, તો અત્યારે જે ઉનાળુ પાકો વિકાસની અવસ્થા હજી હોય અને ત્યારે સુષ્યા જીવાતો એમાં લાગી જાય તો એને બધી રીતે એ રોગ ફેલાવવામાં પણ જીવાતો એટલું જ નુકસાન કરે છે, જીવાતો રસ શોષી લે છે એના લીધે વિકાસની અવસ્થા સાવ અટકી જાય છે, તો ખાસ કરીને જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એ લોકોએ વજ્રાસ્ત્રનો એમાં છંટકાવ કરવો જોઈએ અને અત્યારે એવી સ્થિતિ છે કે એને એક વખત છંટકાવ કરેથી કદાચ એને 50% રિઝલ્ટ મળશે, એને તરત જ એની સાયકલ તોડવી હશે આ સુષ્યા જીવાતોની તો 5મે કે 6ઠા દિવસે એનો બીજો રાઉન્ડ દવાનો છંટકાવ કરવો પડશે, તો આ વજ્રાસ્ત્ર દવા તમે એ ખૂબ સારી રીતે વાપરી શકે, ઘણા બધા ખેડૂતો એની જાતે દવા બનાવે છે તો એ દવાનો પણ ખૂબ સારા પરિણામો જોવા મળેલા છે, તો જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એને આવી દવાઓ જાતે બનાવે અથવા તો જાતે બનાવવાનો એની પાસે સમય ન રહેતો હોય તો એ આ વજ્રાસ્ત્ર દવાનો ઉપયોગ કરશે તો એને 100એ 100% સારું રિઝલ્ટ મળશે, અને સાથે જ આપણે જેમ વાત કરીને કે જીવામૃત બનાવી, જીવામૃત છે ને એ આપણી જમીનની ફળદ્રુપતાને ટકાવી રાખવા માટે કે આપણી જમીનને ફરીથી ફળદ્રુપ બનાવવા માટે સૌથી મહત્વનું 21મી સદીનું હથિયાર ગણી શકાય, પણ ઘણા ખેડૂતો એવા છે, આપણે પહેલાંય વાત કરતા કે ઘણા ખેડૂતો એવા છે કે એ પોતે બીજા ધંધામાં રોકાયેલા છે અને એ પોતે પ્રાકૃતિક ખેતી કરવા માગે છે અથવા તો એની જમીનની ફળદ્રુપતાને ટકાવી રાખવા માગે છે અને એવા ખેડૂતો ભાગે જમીન વાવો આપે, હવે ભાગ્યો એ જીવામૃત બનાવવાની અને એ બધી મહેનતમાં બહુ પડતો નથી, તો આવા ખેડૂતો છે એ એના ખેતરમાં 21 કે 25 દિવસે
સ્ટેપ અપ છે અથવા તો વનામૃત છે, આનો પિયત સાથે ઉપયોગ કરી શકે છે. તો પિયતમાં એને આપવાથી શું થશે કે આમાં પણ ઘણી બધી સંખ્યામાં સૂક્ષ્મજીવો રહેલા, એ સૂક્ષ્મજીવો મલ્ટીપ્લાય થતા જશે, એને જમીનમાંથી ખોરાક મળવાનું શરૂ થશે, એટલે મલ્ટીપ્લિકેશન એનું થશે. એ જેટલા મલ્ટીપ્લાય વધુ થશે એટલું જ એ છોડને પોષક તત્વો અને પોષણ પૂરું પાડવા માટે છોડની બીજી એક્ટિવિટીને તેજ કરવા માટે, વધારે વ્યક્તિ કરવા માટે પ્રેરશે, અને એના લીધે પણ છોડ ખૂબ મજબૂત બનશે, એનો વિકાસની અવસ્થા પાછી ચાલુ થશે, અને સૌથી મહત્વની બાબત કે એની રોગ પ્રતિકારક શક્તિ બહુ વધી જશે. બરાબર છે સાહેબજી, જે છે એ આપણે સરસ વાત કરી કે ભાઈ જે છોડની જે છે એ જે રસ સૂહે છે, જે જીવાતો જે છે છોડને લાગી છે, તો એ જીવાતો જે છે આપણે કીધું કે વજ્રાસ્ત્રનો ઉપયોગ કરો, આ સિવાય જે આપણો અજમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, આનો ઉપયોગ આપણે કરી શકીએ. આ સિવાય સાહેબ જે છે અમારા ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી નથી કરતા, અને જે છે એ અત્યારે તલના પાકની અંદર, મગના પાકની અંદર, કાકડીની અંદર, અથવા તો તરબૂચના પાકોની અંદર, અને ખાસ કરીને બાગાયતી પાકોમાં લીંબુ છે કે આંબા છે, તો આ પાકોની અંદર જે છે એ આ જીવાતોનો એટેક જોવા મળે છે અને રાસાયણિક ખેતી કરે છે, તો એના માટે જે છે એ ખેડૂતોએ કેવી દવાઓનો છંટકાવ જે છે કરવો જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. તો સૌ પ્રથમ તો જ્યારે સફેદ માખીનો અત્યારે ખૂબ પ્રશ્ન રહે છે, તો સફેદ માખીની નાની અવસ્થા હોય એ અવસ્થાએ એનો કંટ્રોલ કરવામાં આવે તો એની સાયકલ તોડી શકાય, કારણ કે એક વખત સફેદ મક્કી પુખ્ત અવસ્થામાં આવી જાય પછી એનો કંટ્રોલ કરવો એ ખૂબ અઘરો થઈ જાય. તો જે શરૂઆતની અવસ્થા એની છે ત્યારે એનો કંટ્રોલ કરવા માટે આપણે એને કોઈ ઊંચો ડોઝ નથી મારવાનો, એને પ્રાઇડ દવા જે ખેડૂતો સફેદ મક્કી માટે વાપરે છે એનો છંટકાવ કરે તો આ સફેદ મચ્છીનો એ સારામાં સારી રીતે કંટ્રોલ કરી. પણ જો પ્રાઇડનો ઉપયોગ કરવા છતાં સફેદ મચ્છી કંટ્રોલમાં નથી આવતી તો એ પુખ્ત અવસ્થામાં હશે, અને એ પુખ્ત અવસ્થામાં જે સફેદ મચ્છી આવી ગઈ છે તો એના માટે પછી એને બાયફેન્થ્રિન અને ડાયફેન્થિયરોનનું મિશ્રણ અથવા તો ડાયફેન્થિયરોન કે જે માર્કેટમાં પોલોના નામથી ખૂબ પ્રખ્યાત છે એનો ઉપયોગ કરવો પડશે, અને ટૂંકા ગાળે બીજો રાઉન્ડ એને દવાનો છંટકાવ કરવો પડશે, તો એનાથી એને સારામાં સારું પરિણામ મળી જશે. એકવાર એની સાયકલ તૂટી જશે પછી એનો કંટ્રોલ કરવો ખૂબ સરળ થઈ જશે. બરોબર છે. આ સિવાય જે છે મિત્રો તમે નીમ ઓઇલનો પણ ઉપયોગ જે છે એ કરી શકો, કે નીમ ઓઇલ જે છે એ બજારની અંદર સસ્તું મળે, એમાં 1500 પીપીએમ હોય કે 3000 પીપીએમ હોય, એક પંપમાં 30-40 એમએલ નાખીને તમે જે છે એ જીવાત મારશે નહીં પણ જીવાતની અંદર જે છે વંધ્યત્વ લાવવાની કામગીરી કરશે. છોડ જે છે એટલે કે જીવાતની અંદર જે સાયકલ છે તોડવામાં ખૂબ મદદરૂપ થશે. બરાબર. સાથે સાથે મિત્રો વાત જે છે એ કરવી છે કે વરિયાળી જેવો પાક છે સાહેબ, અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વરિયાળીનો પાક છે, તો વરિયાળીના પાકોની અંદર જે છે એ ફૂગનો પ્રશ્ન અત્યારે જે છે જોવા મળે છે, એમાં આવું વાદળશાહી વાતાવરણ થાય જે આગાહીઓ છે, તો એના માટે જે છે એ અમારા ખેડૂત મિત્રો જે છે એ કેવો અત્યારે પગલા ભરવા જોઈએ એમ? તો જ્યારે આ રોગ એવી વસ્તુ છે કે એનું કંટ્રોલ તમે આવ્યા પછી કરવા બેસો તો સંપૂર્ણ રીતે નથી થતો, તો રોગની બાબતમાં જીવાત કરતા અલગ ચાલવું પડશે. એ રોગ આવી ગયો છે, હવે દેખાણો શરૂઆત થઈ ગઈ છે, એનો મતલબ એવો થયો કે એને રોગ લાગુ પડી ગયો છે, પછી આપણે જે કોઈ દવાનો છંટકાવ કરશું એમાં વધારે કારગત નહીં થાય. પણ જેમાં આપણે પહેલેથી જ એવું ને પાણી પહેલા જ પાડ બાંધી લેવી, એવી રીતે દરેક પાકમાં હાલમાં સારું ઉત્પાદન લેવા અને ગુણવત્તાવાળું ઉત્પાદન લેવા 25 દિવસે પહેલો ફૂગનાશક, સારા ફૂગનાશકનો જેમ કે બુલડોઝર છે, બીજા સારા ફૂગનાશકો જે મળે છે એનો છંટકાવ અવશ્ય કરી જ દેવો જોઈએ, કારણ કે આપણને ખબર છે કે પહેલેથી જ એનામાં એક એવું કામ, એવી રોગપ્રતિકારક શક્તિ ઊભી થાય કે એ રોગ સામે લડી શકે, તો એમાં રોગ ઓછા આવે અને એ જ કારગત નીવડશે. તો એવું દરેક ખેડૂત મિત્રોએ કરવું જોઈએ. સરસ મજાની વાત છે મિત્રો. આપણને જે કહેવામાં આવે કે ઉનાળુ પાકો જે છે એમાં ખાસ કરીને બધા જ પાકોમાં આપણે જે વાત કરીએ છીએ કે મગફળી હોય, પછી ઉનાળુ ડુંગળે, એટલે કે ટૂંકમાં રોપનું વાવેતર કર્યું હોય, શાકભાજીનું વાવેતર જે ખેડૂત મિત્રો કરવા જઈ રહ્યા છે, શાકભાજીમાં ભીંડો છે, ગુવાર છે, સોળી છે, વેલાવાળા શાકભાજીમાં જે છે આ તમામ પાકોની અંદર એ મિત્રો વનામૃત અને સ્ટેપઅપ આનો તમે એક એક વખત જે છે પિયતમાં અને ઉપર છંટકાવમાં પણ સાહેબ ખૂબ સારા રિઝલ્ટો એ ખેડૂત મિત્રોએ મેળવ્યા છે. તો જયારે ઉનાળુ પાકોની અંદર જયારે એનો વિકાસ જે છે જે જીવાતોથી રૂંધાય છે આવા ભાવઠાથી જે છે એ કરા પડવા છે ઘણી જગ્યાએ આ પ્રશ્ન,
આખો માર જે છે એ ખાઈ ગયા છે છોડવા, તો એને જે છે એ પાસા સજીવન કરવા, છોડને જે છે ઝડપથી જે છે એ પાસા જે છે એ આપણે કહે ને કે લાઈનમાં લાવવા માટે જે છે એ આ ખૂબ ઉપયોગી છે અને એના રિઝલ્ટો ખૂબ સારા છે. શ્રી સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી જે છે આપી, વનામૃત, વજ્રાસ્ત્ર, બુલડોઝર અને સાથે સાથે સ્ટેપઅપ અને ખૂબ સરસ મજાની ઝીણવટભરી માહિતી આપી, એ બદલ એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે મિત્રો, તમે ઉનાળો પાકોની અંદર કયા પાકો વાવ્યા છે અને તમે કઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, તમને જે છે વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઈન નંબર છે 97-2-57-45-71, આ નંબર ઉપર મિત્રો ફોન કરી અથવા કમેન્ટ કરીને જે છે એ તમને ચોક્કસ જે છે એ અમને એની જાણ કરજો. અને સાથે સાથે મિત્રો, હાલ જે છે એ તમારા પાકો જે છે કઈ અવસ્થાએ છે અને તમે કઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો અને તમારે જે છે એ કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ, બરોબર, એની વધારાની માહિતી માટે ચોક્કસ જે છે કિસાન સફરની, આપણી જે કહેવાય કે કિસાન સફરના વિડીયો છે એ ચોક્કસ જે છે જોજો. બધા જ ખેડૂત મિત્રો જે છે સેટ અંત સુધી અમારા વિડીયો જોવા બદલ બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.